જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે પવન, બ્રિજ અને અશોક જેવું બનવું જોઈએ। સમસ્યાનું સમાધાન વિચારવું જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ। તમે વિચારતા જ હશો કે તેઓએ એવું શું કર્યું છે જે તેની પાસેથી શીખી શકાય। તેઓએ ખેતી કરી છે, પરંતુ ખેતી તો દરેક કરે છે, આમાં નવું શું છે? તો નવું એ છે કે આ ખેડૂતો ટાપુ પર ખેતી કરે છે। જ્યારે આજીવિકાના સાધન મળ્યા ન હતા અને તેમનું જીવવું મુશ્કેલ હતું, ત્યારે પવન, બ્રિજ અને અશોક જેવા 80 પરિવારોએ દાંડપારા ટાપુ પર ખેતી શરૂ કરી હતી। પરંતુ તે પણ એટલું સરળ ન હતું, કારણ કે તેઓએ તમામ કામ નાવ દ્વારા કરવાના હતા, એટલે કે દરેક વખતે બમણી મહેનત કરવી પડે છે। अब यहाँ आने के लिए तो नाव में पार होते हैं सब लोग, हल वाल लेकर आते हैं, भैंसा बैला उसी में यहाँ खेती करते हैं। और फागुन चैत्र का महीना में ना शुरू कर देते हैं जोताई यहाँ का, आषाढ़ सावन तक हल जोताई करते हैं। હવે તમે વિચારતા હશો કે આ ટાપુ બન્યો કેવી રીતે? તો આશરે 2 દાયકા પહેલા કોરબા જિલ્લાના મુખ્ય મથકની આશરે 25 કિલોમીટર દૂર કાટકોરા વિકાસખંડ દાંડપારાના નાના અને સીમાંત ખેડૂતોને ભેટ આપવામાં આવી હતી। આ ટાપુ નિયમિત સમયાંતરે નદીમાંથી પૂરમાં વહેતી માટીથી અને નદીનું પાણીનું સ્તર ઓછું થવાથી બનેલો છે। તે સમયે જ્યારે રહેણાંક વસાહતો કૃષિની જમીન પર સ્થાયી થઈ હતી અને તેમની પાસે ગુજરાન ચલાવવાનું સંકટ હતું, ત્યારે આ ટાપુ 80 પરિવારોના જીવનનું સાધન બની ગયું હતું। પહેલી નદિયા રહેશે, હા, છોટે નરવા, હા, નરવાની હિમ અને એ જ રહેશે પૂરા નદિયા। તો બાળ આત ના ધીરે ધીરે મિટ્ટી જમત 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 જેમ કે ઉપર હો ગઈ, ઓકર બાદ તે અબ હમર ગાંવ કે ખેતી ઉતી હઈ નહીં હે, હા, પૂરા ડૂબ ગઈ ડુબાન મે ઓ કલોની મે નિકલ ગઈ બહોત થા ઓ ઓકરે બાદ ના રેલા ખેતી કરતા હમર યહાં કે મતલબ यहाँ पूरा गांव भर के मन करते हैं। यहाँ लगभग 80 घर है। पानी कम हो गया है ना भैया, तो ये पूरा जमीन खाली हो गया। पहले यहाँ पे पानी भरा रहता है। દાંડપારા ટાપુ પર ડાંગરની ખેતી કરવામાં આવે છે, લોકો માછીમારી પણ કરે છે અને બોટને ચલાવવાની કળા તો જાણે તેમને વારસામાં મળી છે। તેઓ નાવની મદદથી ટાપુ પર પહોંચે છે, તેઓ ખેતીનો સામાન પણ બોટ દ્વારા લાવે છે અને જ્યારે પાક પાકે છે ત્યારે તેઓ તેને કાપીને તેનું પાછું લઈ જાય છે। આ ખેડૂતો એટલા બધા ડાંગર ઉગાડે છે કે આખા વર્ષ દરમિયાન માટે ડાંગરની ખોટ ના પડે। ધાન કો કાટને કે બાદ વાપસ નાવ સે હી લે જાતે હૈ। अब गाड़ी वाड़ी तो नहीं पार नहीं होता, पुल रहता तो कुछ सहायता भी मिल जाता, तो नाव से ही पार करते हैं। આ ખેડૂતોએ ડાંગરની ખરીદી માટે નોંધણી કરાવી નથી, જ્યારે ચાલુ વર્ષે કોરબા જિલ્લામાં કુલ 32,500 ખેડૂતોએ ડાંગર વેચવા નોંધણી કરાવી હતી। તેની પાછળનું એક કારણ એ પણ છે કે આ ખેડૂતો પોતાની મોટા ભાગની ડાંગર વેચતા નથી, તેઓ તેને ફક્ત તેમને ખાવા માટે સંગ્રહ કરે છે। પરંતુ જ્યારે કેટલાક લોકોએ નોંધણી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે નોંધણી થઈ ન હતી। આવી સ્થિતિમાં કૃષિ અધિકારીઓ તેમના સુધારણા માટે શું કહેવું છે તે જાણવું પણ મહત્વનું છે। इसमें शासन के निर्देश पर जो है जितने भी गिरदावली वाले जो किसान थे और भुइयां सॉफ्टवेयर से इस बार जो है उनको लिंक कर दिया गया था और उसी के आधार पर जो है पंजीयन की कार्रवाई इस बार की गई है। ભલે આ 80 પરિવારો તેમનું ગુજરાન ચલાવવા માટે ટાપુ પર ખેતી કરે છે, પરંતુ જો તેમની સુધારણા માટે સરકાર દ્વારા નફામાં વધારો કરીને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કદાચ તેમનું જીવન ધોરણ પણ સુધરશે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ભારત। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।